ગામના પંચાયત સભ્ય વતી હું કહું છું કે અમે પાણીની રજૂઆત પાણી પુરવઠા અધિકારીને કરી છે, હળવદ કરી છે, અને હવે હું એમ કહું છું કુંવરજી બાવળિયાને કહું છું કે આ સુરવદરનો ઝડપ પાણીનો નિકાલ લાવે અને આ સુરવદર ગામ પાણી છેલ્લા 3 મહિના છે વલખા મારે છે પાણી માટે, બાયુ 1 કિલોમીટર પાણી ભરવા આવે છે. સરપંચે અમે રજૂઆત કરી છે પંચાયત દ્વારા તમામ જગ્યાએ ગાંધીનગર સુધી રજૂઆત થઈ, પણ આ પ્રશ્નો કોઈ હજી હલ નથી એવી ભાઈ નમ્ર વિનંતી. હા, અમારા ગામમાં પાણી આવતું નથી, અમારે ભરવા આવવું પડે છે ટાંકે. હા, ક્યારેક હોય ટાંકામાં, ક્યારેક ના હોય પાણી, તો પણ અમારે ભરવું પડે ને પીવું પડે છે. મીઠું પાણી અમારે આવતું નથી ને અમારે પાણીની બહુ તકલીફ છે. નર્મદાનું પાણી અમને આપતા નથી, બોરનું પાણી છે પણ અમારે ખારું પાણી છે. એ પાણી પીવાથી અમને પેટનો દુખાવો થાય છે, એમાંથી પથરી થાય છે. એ પાણી અમને માફક આવતું નથી અને ત્રણેય ટાણા અમે અહીંયા ખાર મરિયા જેવું પાણી અમારા કૂવામાં જેવું તેવું છે, એ પાણી અમે ત્રણેય ટાણા પાણી ભરવા આવી શકીએ છીએ. તમે આનો કોક અમને નિકાલ કરી દો, કોઈ અમે અતાલી કોઈ રજૂઆત કોઈ કરી નથી, નકર હવે અમે તાલુકામાં જવા તૈયાર છે. અમારે સવારે બપોરે ને સાંજે 3 ટાઈમ પાણી ભરવા આવવું પડે છે. અમારે કામ મૂકીને પાણી ભરવા આવવું પડે છે અને નાવું હોય તો પાણી ન હોતું, ઘર ધોવા હોય તો પાણી ન હોતું, પોતા કરવા હોય તો પાણી ન હોતું. અમારે પાણી અહીંયા ઠેઠ ભરવા આવવું પડે છે 3 ટાઈમ કામ મૂકીને, અને કપડાં ધોવાનું પાણી ના આવતું, અને કપડાં ધોવા હોય તો કે તરાવે આવવું પડે છે કપડાં ધોવા, બપોરે સાંજે ને સવારે 3 ટાઈમ.